નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવર સાથે હું છું જાગૃતિ. એક કહેવત અને એક સંસ્કૃતમાં શ્લોક છે ને, આપણી એક પરંપરા સંસ્કૃતિ રહી છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. એટલે કે જ્યાં નારીનું પૂજા થતી હોય છે, નારીને સન્માન મળતું હોય છે, ત્યાં દેવતાનો વાસ રહેલો હોય છે. અને આપણે જોઈએ છીએ કે હવે તો દરેક ક્ષેત્રમાં મહિલાઓનું પ્રાધાન્ય વધી રહ્યું છે, એ પછી ઘર હોય કે પછી ઓફિસ હોય, વર્ક પ્લેસ હોય કે પછી એક હાઉસ વાઇફ હોય. આપણે હાઉસ વાઇફને ઇઝીલી લેતા હોઈએ છીએ, પરંતુ ભાઈ સવારે 5 વાગ્યાથી જાગીને તમે લોકો રાત્રે ઊંઘો અને ત્યારબાદ એ તમારી ઘરની સ્ત્રી કે જેને તમે અન્નપૂર્ણા કહો છો, એ પણ હાઉસવાઇફ તરીકે ખૂબ જ મોટી જોબ કરે છે. કદાચિત વર્કિંગ મહિલા કરતાં પણ ડબલ તેની ભૂમિકા થઈ જતી હોય છે. હવે તમને થતું હશે કે ઝીરો ઓવરમાં હું મહિલાઓની વાત શા માટે કરી રહી છું, કારણ કે ટોપિક આજનો આપણો મહિલાઓ પર આધારિત છે. ભાજપ અને કોંગ્રેસ હવે જ્યારે સંભવિત ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે, તેવા સંજોગોમાં વિધાનસભા ઇલેક્શનમાં ભાજપ અને કોંગ્રેસ એવી કેટલી મહિલાઓને પોતાના કાર્યકર્તા મહિલા કાર્યકર્તાઓને ટિકિટ આપવાના છે, કાં તો આ ઇલેક્શનમાં ઉભા રખાવડાવવાના છે, તેના ઉપર આજે આપણે વાત કરવાના છીએ. મહિલાઓનું સમરાંગણ મત સંગ્રામમાં માનુનીઓ અંતર્ગત સૌપ્રથમ નજર આ અહેવાલ પર. આજે સમગ્ર વિશ્વની સાથોસાથ દેશમાં પણ મહિલાઓના સશક્તિકરણની વાતો જે તે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, સાથોસાથ રાજકારણમાં પણ મહિલાઓને પ્રાધાન્ય આપવાની દેશના મુખ્ય રાજકીય પક્ષો દ્વારા વાત કરવામાં આવે છે. તો શું રાજકીય પક્ષો મહિલાઓને જે તે ચૂંટણીમાં ટિકિટ આપે છે ખરી? ભૂતકાળની સરકારોના કાર્યકાળ દરમિયાન રાજકારણમાં અને ખાસ કરીને ચૂંટણીમાં મહિલાઓને 33% અનામત આપવાની વાત પણ કરવામાં આવી છે અને ગુજરાત સરકારે વિવિધ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેનો અમલ પણ કર્યો છે, પરંતુ હજુ સુધી વિધાનસભાની કે પછી લોકસભાની ચૂંટણીમાં આ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી. ગુજરાત વિધાનસભાની જો વાત કરીએ તો વર્ષ 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠક પૈકી માત્ર ને માત્ર 97 મહિલાઓએ જ ઉમેદવારી નોંધાવી હતી અને તેમાંથી માત્ર 16 મહિલાઓ જ જીતી હતી, જેમાંથી ભાજપની 12 અને કોંગ્રેસની 4 મહિલા ધારાસભ્ય બની હતી. આવા સંજોગોમાં જો ટકાવારી કાઢવામાં આવે તો ભાજપની માત્ર 8% મહિલાઓને જ પ્રાધાન્ય મળ્યું, જ્યારે કે કોંગ્રેસમાંથી માત્ર 2.20% મહિલાઓ જ વિધાનસભામાં સ્થાન પામી શકી. વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા પણ મહિલાઓના સશક્તિકરણની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે હવે સવાલ એ થાય છે કે શું ભાજપ પોતે મહિલાઓના સશક્તિકરણ અંગે વિચારણા કરે છે ખરું? આટલું ઓછું હોય તેમ ગુજરાતના પહેલા મહિલા મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલને શ્રેય મળ્યો, પરંતુ તેમનો કાર્યકાળ પણ ભાજપની અંદરોઅંદરની ખેંચતાણને કારણે જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું ધરી દેવું પડ્યું હતું. જોકે આ રાજીનામા પાછળ પાટીદારો દ્વારા કરવામાં આવેલા અનામતના આંદોલનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા એવી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને આનંદીબેન પટેલ વચ્ચેના કોલ્ડ વોરને કારણે આનંદીબેને રાજીનામું આપ્યું હતું. આ મામલે એવું કહેવાય છે કે અમિત શાહે ભાજપ 65 વર્ષથી વધુના ઉંમરના લોકોને પ્રાધાન્ય નહીં આપે તેવું જે નિવેદન કરવામાં આવ્યું હતું, તેના કારણે જ આનંદીબેન પટેલે તેમના ફેસબુકના માધ્યમથી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી અને તેના કારણે ભાજપમાં કમઠાણ મચી ગયું હતું. બીજી બાજુ કોંગ્રેસે પણ ક્યારેય મહિલાઓને એટલું તવજ્જો આપ્યું નથી અને વર્ષોથી મહિલાઓને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ટિકિટ આપવાથી પણ દૂર રહ્યું છે. હવે સવાલ એ થાય છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પોતે મહિલા હોવાના નાતે તેમણે પોતાના પક્ષ દ્વારા જે રીતે મહિલાઓની ઉપેક્ષા કરાઈ રહી છે તેને હંમેશા નજરઅંદાજ કરી છે, અને બીજી બાજુ મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં આરક્ષણ આપવા મામલે ભાજપની સરકારે ત્વરિત નિર્ણય કરવો જોઈએ તેવી માંગ પણ કરી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ કેટલી મહિલાઓને ટિકિટ આપે છે અને તેમાંથી કેટલી મહિલાઓ વિધાનસભામાં પહોંચે છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. લોકસભા અને વિધાનસભામાં 33% મહિલા અનામતની વાત થાય છે, મહિલા સશક્તિકરણની વાત થાય છે અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની વાત થતી હોય છે, તેવા સંજોગોમાં આ બે પ્રમુખ પાર્ટી દેશ અને રાજ્યની કોંગ્રેસ અને ભાજપ કે જે મહિલા ઉમેદવારોની ટિકિટ તો આપે છે, પરંતુ કેટલી સંખ્યામાં ટિકિટ આપે છે અને એ ટિકિટ આપ્યા બાદ વિધાનસભા લોકસભામાં કેટલી મહિલાઓ આગળ વધી શકે છે, ધારાસભ્ય સાંસદ બની શકતા હોય છે, તો આ સમગ્ર મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે
સોશિયલ એન્ટરપ્રિન્યોર રૂઝાન ખંભાતા, વરિષ્ઠ પત્રકાર દર્શના જામીનદાર અને ભાજપ નેતા ભાવનાબેન દહેન, આપ ત્રણેય અતિથિનું હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. ભાવનાબેન, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે પણ અને વડાપ્રધાન બન્યા ત્યારબાદ પણ મહિલા સશક્તિકરણની ભાજપ હંમેશા વાત કરતું આવ્યું છે. જો આપણે 2012ના ઇલેક્શનની વાત કરીએ તો કુલ 61 મહિલા ઉમેદવાર મેદાનમાં હતી, તેમાંથી ભાજપની 19 મહિલા હતી કે જેમાંથી 12નો વિજય થયો હતો, એટલે કે 19 ઉમેદવાર મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી. હવે ભાજપ જે રીતે મહિલા સશક્તિકરણની વાત કરે છે, લાગી રહ્યું છે કે 2017માં ભાજપ તરફથી મહિલા ઉમેદવારની ટિકિટ મળવાની સંખ્યામાં વધારો થશે. આપણે જો મહિલા સશક્તિકરણની વાત કરતા હોય તો એને કઈ રીતે જોઈએ છે એ મહત્વનું છે. પહેલું તો અગર જો આપ એવું ચાહતા હો કે રાજનીતિમાં મહિલાઓને ટિકિટ આપવાથી સશક્તિકરણ થઈ જાય છે તો એક અલગ વિષય છે. અને સશક્તિકરણ એટલે કે મહિલાઓને જન્મનો અધિકાર, મહિલાઓને આરોગ્ય શિક્ષણ વગેરેનો અધિકાર, એને પોતાને સમાનભેર પોતે આર્થિક ઉપાર્જન કરી શકે એ અધિકાર, આ પણ એક સશક્તિકરણ છે. એટલે આપણે અહીંયા એક વસ્તુને એક ચિત્રને સ્પષ્ટ કરવું પડશે કે આજની જે આપણી ચર્ચા છે એ રાજનીતિના સંદર્ભમાં છે. એ જો આપણે રાજનીતિના સંદર્ભમાં હોય તો ચોક્કસ હું એ કહી શકીશ કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનમાં 33% મહિલાઓને સ્થાન આપ્યું છે. પરંતુ જોઈએ છીએ કે રાજનીતિની અંદર જ્યારે ચૂંટણીની વાત આવતી હોય છે ત્યારે બહુ જ સ્વાભાવિક છે કે પુરુષ પ્રધાન સમાજ છે, એટલે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એની અંદર પુરુષોનું પ્રભુત્વ તો રહેતું જ હોય છે. અને એ છતાં હું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટીએ અન્ય પાર્ટીઓ કરતા મહિલાઓને ટિકિટ વધારે આપી છે. જેમ કે હમણાં જ આપે એક આંકડો આપ્યો કે 19 બહેનોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી, એમાં 12 બહેનો જીતીને આવી, અને કોંગ્રેસની 12 ટિકિટ આપી એમાંથી 4 બહેનો જીતીને આપી. અને ઘણીવાર એવું પણ બને છે કે જે સીટ અઘરી હોય કે જે પક્ષમાં જીતી શકાય એવી ન હોય એવી મહિલાઓને આપી દેવામાં આવતી હોય છે. એટલે આવું પણ ક્યાંક બનતું હોય છે. એટલે ટૂંકમાં કહીએ તો રાજનીતિની અંદર બહેનોએ ચોક્કસ પોતાનું કાઠું કાઢવું પડશે. આમ તો રાજકીય પાર્ટીઓ મહિલા સશક્તિકરણની વાત કરતી જ હોય છે, એમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી પાછી પડી નથી. એ જ રીતે આપણે જોઈએ છીએ કે સોનિયાબેન પણ વાત કરતા હોય છે, પણ જ્યારે ટિકિટ આપવાની વાત થાય છે ત્યારે આપ જુઓ છો કે બંને બધા જ પક્ષો જે રીતે પોતાનું એ કરતા હોય છે મહિલાઓની ટિકિટ માટે એ આપણે જાણીએ છીએ, જે બધાના ધ્યાનમાં છે. સૌથી પહેલા તો જ્યારે વુમેન એમ્પાવરમેન્ટની વાત આવે છે, ઇટ્સ નોટ રિલેટેડ જસ્ટ ટુ એનું મેબી ફાઇનાન્શિયલ યા ઇકોનોમિકલ યા હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ, ધીસ ઇઝ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. કારણ કે જ્યારે તમે વુમેન એમ્પાવરમેન્ટની વાત કરો, જેને કે અત્યારે આપણે પોલીસમાં 33% ભરતી કરી, બરોબર, બહેનોની કેમ કરી? કારણ કે એક બહેન બીજી બહેનને સમજી શકે, એના ઇસ્યુ સમજી શકે, પ્રોબ્લેમ સમજી શકે, અને એના માટે બહેન માટે ઇઝી થાય કે પોલીસમાં જઈને કમ્પ્લેન કરવા. સેમ ઇન પોલિટિક્સ, કે પોલિટિક્સમાં બી જેટલી વધારે બહેનો આવશે, આઈ મીન નથિંગ વેરી એ પેલું શું કહેવાય, પોઈન્ટ ટુ પોઈન્ટ, બટ એક વાત છે, રિસર્ચ સેસ કે બહેનો જ્યારે પોલિટિક્સમાં આવે તો મેજોરિટી ઓફ ધ ટાઈમ ધેર આર ચાન્સીસ કે કરપ્શન ઓછું થાય. એવું નથી કહેતી કે નલિફાય થાય છે, પણ કરપ્શન ઓછું થાય છે, ટ્રાન્સપેરન્સી વધે છે, બહેનોના હિતના એ લેવાય છે. જાણે કે જ્યારે આનંદી બહેનો થાય, વિથ ડ્યુ રિસ્પેક્ટ આઈ શુડ સે કે એમને જેન્ડર બજેટ લાયા, એમને બહેનો માટે ઘણું કરવાની કોશિશ કરીને એમના અંડરમાં જ આટલું બધું, આઈ થિંક 33% પોલીસ ને એ બધું એમના અંડરમાં જ આવ્યું. એટલે શી હેઝ અ વ્યૂ ફોર વુમેન. એટલે જ્યારે એક વુમેન આવે છે, બીજા વુમેન પર વ્યૂ કરે છે, ને એ એહસાસ કરી શકે છે કે એને બી જાણે કે લેટ્સ સે કોઈ બેનને કેટલી તકલીફ થાય, ઘર ચલાવવાનું, ઓફિસે જવું પડે, છોકરા સંભાળવાના, એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બહેનો પોલિટિક્સમાં આવે. એક બીજો એક બહુ નાનો પણ સરળ એક્ઝામ્પલ આપવા માંગુ છું કે જ્યારે પંચાયતમાં બી બહેનો ખાસ આવ્યા અને બહેનો સરપંચો બન્યા તો ફાયદો શું થયો. જસ્ટ એક સ્મોલ એક્ઝામ્પલ છે કે જ્યારે એક એની કેસ સ્ટડી છે કે બહેને સરપંચ બનાયા તો થયું શું કે કંઈક ઘઉં ફ્રીમાં આવતા હતા કંઈક, તો બહેને ના પાડી, ઘઉંની અમને બાજરો આપો, કારણ કે બાજરો કંઈક ઇઝી થાય ને વોટ એવર વોઝ રીઝન, તો એટલે બહેનથી ફાયદો. બહેનોને ખબર કે રોજ પેલો માટલું લઈને કેટલું દૂર જવું પડે, કુવો ના હોય તો, એટલે સરપંચ આવીને બહેને પોતાના ગામમાં કુવો કરાયો. એટલે આ બધી બહુ ઇમ્પોર્ટન્ટ ચીજો છે. એટલે બહેનો ઇમ્પોર્ટન્ટ છે, પહેલી પોઈન્ટ. બીજી પોઈન્ટ કે યાર, આપણે દર્શનાબેનને પણ પૂછી લઈએ રૂઝાન, પછી આપણે તમારી સાથે વાત કરીશું. દર્શનાબેન, જે પ્રકારે ભાવનાબેને પણ કીધું કે પોલિટિક્સમાં લેડીઝનું વધારે મહત્વ છે અને ભાજપ પણ મહિલા સશક્તિકરણમાં માને છે અને અન્ય પાર્ટી કરતા ભાજપ પણ વધારે મહિલા ઉમેદવારને ટિકિટ આપશે, ઉભા રાખશે. હવે જે ભાજપ અને કોંગ્રેસના દાવા હોય છે કે અમે પણ મહિલા ઉમેદવારને ઉભા રાખીશું, અમે આટલી ટિકિટ આપીશું કે આમ કરીશું કે તેમ કરીશું, આપણે એ બધી વસ્તુને જો સાઈડમાં રાખીએ તો શું લાગી રહ્યું છે કે મહિલા સશક્તિકરણની વાત જ્યારે ભાજપ કરે છે અને જ્યારે ભાજપના એક વરિષ્ઠ કર્મી કાર્યકર્તા અને ભાજપના નેતા જ્યારે
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બન્યા હતા અને એને એક આયુ મર્યાદાને લઈને રાજીનામું આપવું પડ્યું હતું એફબી દ્વારા. શું આપણે એ ઘડીને કેવી રીતે વર્ણવી શકીએ મહિલા સશક્તિકરણ અને પોલિટિક્સમાં આપણે મહિલાઓની સ્થાનની વાત કરતા હોય ત્યારે? આમ જોવા જઈએ તો પુરુષ પ્રધાન દેશ કહીએ છે, પણ કામ તો આપણા કરતા બંનેનું ઇક્વલ જ હોય છે. તો હું તો એવું જ ઈચ્છું છું કે બંને, કોંગ્રેસ હોય કે ભાજપ, બંનેને સીટ તો ઇક્વલ જ મળવી જોઈએ. પછી જીત હાર તો એ તો પછીનો વાત આવે, પણ પહેલા તો તમે એમને પ્રમોટ તો કરો આગળ. અને ખરેખર તો જો મહિલા જે ઘરમાં કામ કરે છે એને જ બધી વસ્તુઓનું બધી ખબર તો હોય છે. પુરુષ પ્રધાન દેશ તો ઓર્ડર જ કરતા હોય છે. તો ખરેખર જે બહેનો કામ કરે છે વર્કિંગ વુમેન્સ કો, અને હમણાં હાલમાં તમે જોવા જાઓ તો એવું કશું નથી કે રૂરલ અને અર્બનમાં બધી બહેનો ભણેલી ગણેલી છે અને જ્ઞાની છે. એટલે તમે જો પોલિટિક્સમાં એમને ઓછું દરજ્જો આપવા માંગતા એ તો એકદમ જ ખોટી વાત છે. એટલે ખરેખર હવે બહેનોએ આગળ આવી અને પોતાના માટે રેસ કરવો જોઈએ વોઇસ, અને સરખો પ્રમાણમાં સરખો એમને ભાગ મળી અને ટિકિટ વહેંચવી. મારી પાસે એક ચાર્ટ છે જેમાં 1960માં 12 મહિલા ઉમેદવારે વિધાનસભામાં જીત મેળવી અને વિધાનસભામાં તેઓ પહોંચ્યા હતા, અને ત્યારબાદ ક્રમશઃ વધઘટ વધઘટ થઈ રહી છે. વધારો થવો જોઈતો હતો, જોવા જઈએ તો નોંધપાત્ર રીતે વધારો થવો જોઈતો હતો, પરંતુ 1960માં જે સંખ્યા 12 હતી તે 2007માં 16 થઈ અને 2012માં પણ 16 પર યથાવત રહી છે. 2017ના ઇલેક્શનમાં લાગી રહ્યું છે કે મહિલા ઉમેદવારની સંખ્યામાં વધારો થશે. ખરેખર તમે જે આંકડો આપ્યો એ આંકડો વિચારવા જેવો છે, ન કેવળ બહેનોએ પણ સમાજે વિચારવા જેવો છે. એટલા માટે કે રાજનીતિની અંદર મહિલાઓનું આવવું એ બહુ જરૂરી છે. આજે એટલું જરૂર હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે હમણાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર મહિલાઓને 50% રિઝર્વેશન આપેલું છે, અને જેને કારણે આપણે જોઈએ છીએ કે કોર્પોરેશનની અંદર જુઓ તો 4 કાઉન્સેલર હોય તો એમાં 2 ભાઈઓ હોય અને 2 બહેનો હોય છે, અને એ જ રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વગેરેની અંદર 50% બહેનોને ટિકિટ આપી છે. અને એના કારણે એક વસ્તુ તો ચોક્કસ સાબિત થઈ છે કે મહિલાઓ શાસન સારી રીતે કરી શકે છે, એ પછી મહાનગર હોય કે પછી ગ્રામ પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય. એટલે બહેનોને આપવી સદસ્યતા, બેને બહુ સરસ કીધું દર્શનાબેને કે ભાઈ દરેક પાર્ટીએ મહિલાઓને અમુક ટકા તો આપવી જ જોઈએ. જો કે આ બધી વસ્તુ એક બંધારણીય રીતે કાયદાઓ કરવાની હોય છે, જેમ સ્થાનિક સ્વરાજમાં 33% પહેલા આપી પછી 50% આપવામાં આવી. એટલે આ એક સમાજે પોતાનું મન બનાવવું પડતું હોય છે, સમાજે ન કેવળ રાજકીય પાર્ટી, સમાજે પણ મહિલાઓને સ્વીકૃતિ આપવી જોઈએ. ઘણીવાર એવું કહીએ ચોક્કસ જાણવા મળે છે અમને કે ઓહો તમે બહેનોને ટિકિટ આપી, અને ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે આમાં બહુ થોડી દુઃખદ વાત છે, કારણ કે રાજકીય રીતે મારા પ્રવાસો અનેક થતા હોય છે, તો ઘણીવાર સરપંચ મહિલા હોય તો મીટિંગ લેવા જઈએ તો એની બદલે સરપંચ પતિ આવે, કે કોઈ બહેન હોય ચૂંટાયેલી ઉમેદવાર તો એ ઘરે હોય ને પતિ આવે. એટલે અત્યારે આ પરિવર્તન પામતો ટર્નિંગ પોઈન્ટ છે આખો, અને એની અંદર બહેનો ધીમે ધીમે બહાર આવી રહી છે. એટલે સમાજે સ્વીકૃતિ આપવી જોઈએ, એ ગામના લોકોએ, એ સમાજના લોકોએ, ચોક્કસ ચૂંટાયેલી બહેનોને બહાર નીકળવાની મોકળાશ આપવી જોઈએ. આજે શહેરમાં આ પ્રોબ્લેમ નથી, આજે મહાનગરપાલિકામાં આપ જોશો તો ત્યાં કાઉન્સેલર પોતે જ આવતી હોય છે બહેનો અને પોતાના કામો કરતી હોય છે, ત્યાં પતિ નથી આવતા. એટલે ધીમે ધીમે એજ્યુકેશન વધશે અને સમાજની વિચારવાની જે પદ્ધતિ છે, એક દિશા છે, એ બદલાશે તો ચોક્કસ મહિલાઓ આગળ આવશે. અને ખાસ કરીને જો રાજકીય પાર્ટીઓ મહિલાઓને તક આપશે તો ચોક્કસ એ આગળ આવશે. અને હું આજે માનું છું કે ભારતીય જનતા પાર્ટી એ બહેનોને વધુ ન્યાય આપ્યો છે અને આપશે. જી, આશા રાખીએ કે ભારતીય જનતા પાર્ટીનો આ વખતનો જે રેશિયો છે મહિલા ઉમેદવારોને ટિકિટ આપવાનું અને મહિલા ઉમેદવારની જીતનું, એ વર્ષ 2012માં જે 16 ઉપર આવીને ટકી ગયો હતો એ હવે થોડોક આગળ વધે અને કૂદકો મારે. જે મહિલા સશક્તિકરણની વાત છે ભાજપની એ સાકાર કરી બતાવે, આશા આવી રાખીએ. દર્શનાબેન, વરિષ્ઠ પત્રકાર તરીકે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% આરક્ષણ આપવાની જે વાત હતી, લાગી રહ્યું છે જે પ્રકારના આપણે ભૂતકાળના પરિણામો જોઈએ, વિધાનસભા લોકસભાના જોઈએ, મહિલાઓની સીટ અને જીતની વાત કરીએ તો લાગી રહ્યું છે કે આ 33% અનામત અન્ય નિયમ જેવા કાગળ પર રહી ગયા છે. એ તો એવું જ છે કે કાગળ પર જ રહ્યા છે. હું તો એવું ઈચ્છું છું કે એક વધારે પોઈન્ટ એડ કરું છું કે બધી કેટેગરીઝમાંથી હવે બહેનોને આવવું જોઈએ. જેમ કે કોઈ ટીચર છે,
કોઈ જજ છે, કોઈ ડોક્ટર છે, તો એમના પોતાના પ્રશ્ન પણ હલ થઈ શકે છે. તો આ એક નવી કેટેગરી શરૂ કરવી જોઈએ કે બહેનોમાં પણ આ હોવું જોઈએ. જેમ કે વકીલ છે તો વકીલ શી કેન રેઝ અર વોઇસ, એને પોતાનો અવાજ શું છે, એનામાં શું તકલીફ પડે છે, તો એ ત્યાં સરકાર સુધી પહોંચી શકે છે. ટીચર બહેનો છે કે ભાઈ એમના પગાર વધારાની કઈ વાત છે, કે એમને જે તકલીફો પડતી હોય ઓફિસ આવર્સમાં, એ ત્યાં રેઝ કરી શકે છે. હાઉસવાઈફમાંથી બહેનો હોવી જોઈએ. આવી એક કેટેગરી ખાસ આ વખતે હું એવું ઈચ્છું છું કે સિલેક્શનમાં આવું કંઈક થવું જોઈએ. જી, તો એટલે એક મહિલા તરીકે આપણે ઈચ્છી રહ્યા છીએ કે સિલેક્શન વાઇઝ અલગ અલગ કેટેગરી હોવી જોઈએ. તો કેટેગરી વાઇઝ જો સમસ્યા શું નડી રહી છે સમાજને, અને વ્યક્તિગત અલગ અલગ સમસ્યા શું છે, તો એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ સરકાર સુધી પહોંચી શકે છે, અવાજ સરકાર સુધી પહોંચી શકે છે, અને બની શકે કે આવતીકાલે મહિલા જે ઉમેદવાર છે તેની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. પણ દર્શનાબેન, વાત એ છે કે ફક્ત કાગળ પરનો આ જે આરક્ષણ 33% મહિલા અનામત જે મુદ્દો છે એ ફક્ત ને ફક્ત કાગળ પર રહી જવા પામ્યો છે, તો આને આપણે આમાં પરિવર્તન કેવી રીતે શક્ય બની શકે? પરિવર્તન આપણી બહેનોએ જ લાવવું પડશે, કારણ કે આપણે પોલિસી મેકર સુધી પહોંચવું છે. એ પહોંચવા માટે આપણે તો આમ તો એમ્પાવરમેન્ટની મોટી મોટી વાતો કરીએ છીએ, પણ એને શક્ય કરવું જ પડશે જ્યારે આ ટિકિટ મળે. અને એટલે જ આપણા બધી બહેનોની આ ડિમાન્ડ છે કે 50% તો આપવું જ જોઈએ, તો જ તમે કરી બતાવશો આની આગળ. અને હાલમાં આપણા પ્રધાનમંત્રી, ફોર્મર પ્રધાનમંત્રી હતા આનંદીબેન શ્રી, એજનો દાખલો આવે. આપણે બહેનોમાં એજનો દાખલો તો હવે ખરેખર જરૂરી જ નથી. આપણે એટલા ફોરેનમાં ને બધામાં તો બહેનો, મોટી ઉંમરની બહેનો પણ કામ કરતી હોય છે, ત્યાં એજ લિમિટ ને એવું કશું હતું નથી. એ તો એમની ક્વોલિફિકેશન, એમનો એક્સપિરિયન્સ, એ બહુ જ કામ લાગતો હોય છે. હું તો એવું જ ઈચ્છું છું કે અમે એજ ના હોવી જોઈએ. જેમ કે બાટપાઈ સાહેબ અને અડવાણી સાહેબ પણ ઘરડા છે જ, પણ સ્ટીલ દે આર વર્કિંગ. હું એવું ઈચ્છું છું કે આપણી બધી બહેનોને એજ લિમિટ ના હોવી જોઈએ. તમે કામ જુઓ એનું અને એની સફળતા જુઓ. રુઝાન શું કહેશો, એજ લિમિટ મહત્વની છે? સૌથી પહેલા લેટ મી ક્લેરિફાય ઓન ધ આરક્ષણ પાર્ટ, ધ રિઝર્વેશન પાર્ટ. રિઝર્વેશનનું બિલ લોકસભામાં થયું, રાજ્યસભામાં ક્લિયર થયું, ફરી લોકસભામાં આવ્યું છે, હજી એમાં આગળ વધ્યું નથી. 33% રિઝર્વેશનની વાત ચાલી રહી છે, કારણ કે 50% પેલું શું કહેવાય, લોજિકલી નહીં અપાશે, કારણ કે ના તો પછી એ લોકો પેલામાં ચાલી જશે, જનરલ લોકો પછી રિઝર્વેશન એ થઈ જશે, માઇનોરિટીમાં આવી જશે. 33% જે બિલ છે પોલિટિશિયન્સ પાસ કરવાના છે. આપણે કશું નહીં કરી શકીએ, આપણે પ્રેશર કરી શકીએ જે આપણે કરતા નથી. એટલે જે બી, એ તો જ્યારે પાછા કે ઇલેક્શન આવશે ને કંઈક પ્રેશર થશે ત્યાંની વાત થશે. ઇટ ઇઝ ઓલવેઝ ટેકન એઝ અ જોક. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે બી આપણે વાત કરીએ છીએ બહેનોની, કે બહેનો અલગ અલગ ફિલ્ડની બહેનો આવી જોઈએ, પણ વન ઓફ ધ રીઝન્સ કેમ બહેનો આવતી નથી એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ડિસ્કસ કરવું કે ભલે લોયર ઘણી, આઈ હેવ સીન લોટ ઓફ લોયર એન્ડ ડોક્ટર્સ ઇન પોલિટિક્સ, સો લેટ્સ નોટ ગેટ ધેમ ઇન્વોલ્વ, કારણ કે તો ઇનફ ઇન્વોલ્વ થઈ ચૂકી છે. યસ, ફ્રોમ અધર ફિલ્ડ યસ વી કેન ઇન્વોલ્વ ધેમ, મેબી સ્પોર્ટ્સ, યા મેબી બિઝનેસ, યા મેબી શું કહેવાય, મેબી તમે હાઉસ હોલ્ડ કહો છો, પણ અત્યારે હજી એ બી, એ હજી બી વાત નથી. હજી તો વાત એ જ છે કે બહેનોને ટિકિટ. હવે ભાવનાબેન ઇઝ વેરી પ્રાઉડ ટુ સે કે એ લોકો 19 ટિકિટ આપી છે, અને હું દુઃખી થઈ ગઈ જ્યારે મેં આ ડેટા સામે લો કે 1960માં એ 12 જણ જીત્યા હતા. ભલે કેટલી ટિકિટ આપી હતી મને નથી ઇન્ટરેસ્ટ, અત્યારે બી 12 જણ જીત્યા છે. એટલે જસ્ટ સી કે આટલા વર્ષો પછી બી આપણે નવી નવી ટેકનોલોજીની મોટી મોટી વાતો કરે છે, પણ અનફોર્ચ્યુનેટલી બહેનોને ચાન્સ નથી મળતો. અને એટલા માટે મેં રિઝર્વેશન માંગીએ છીએ, કારણ કે અગર ભાઈઓના હાથમાં છોડી દઈશું જે અત્યારે છોડ્યું છે, તો તમે જો 19 ટિકિટ, ભાવનાબેન ઇઝ પ્રાઉડ કે 182 માંથી અમને 19 ટિકિટો મળી હતી. મને કેવું છે, 182 માંથી એટલીસ્ટ 100 ટિકિટ કેમ ન મળવી જોઈએ? ઓકે સોરી, આઈ એમ એક્ઝેજરેટિંગ, 80 ટિકિટ કેમ ન મળવી જોઈએ? કારણ કે અગર લેટસ એ આઈધર મેલ યા ફિમેલ, ઇટ ડઝન્ટ મેક મચ ઓફ અ ડિફરન્સ. આજની તારીખમાં અગર તમે જુઓ છો કે માર્કેટમાં કે ક્યાંય બી, તાજે બહેનો સમાવણી થઈ ગઈ છે, આ કંધાથી કંધા મિલાવીને કામ કરી રહી છે. પણ અનફોર્ચ્યુનેટલી વિથ ડ્યુ રિસ્પેક્ટ, બધી પાર્ટીઝમાં અમારા ફ્રેન્ડ્સ છે જે આ વુમેન ફ્રેન્ડ્સ છે, એ લોકો કહે છે કે રુઝાન આ તો ઠીક છે, આપણને આટલી બી ટિકિટ આપે છે, આ લોકોનું બસ ચાલે તો કશું ના આપે. કારણ કે એટલી ગંદી, આટલું પણ ના મળે, એટલી ગંદી પોલિટિક્સ અંદર ચાલી રહી છે, ને એ લોકો બહેનોને એટલી દબાવે છે. મને ખબર છે, એ લોકોને ખબર છે, એ લોકો જીવ જાણે તને ઘણી વાર, એટલે જ સારી બહેનો, સારી બહેનો એટલે જ એમાં નથી આવતી પોલિટિક્સમાં, કે કહે છે કે આપણું કશું આમાં છે નહીં, હું તો આપણે મિસયુઝ થાય છે. રાજકારણને ગંદી રમત તરીકે જોવામાં આવે છે, સૌથી પહેલા તો મેન્ટાલિટી આપણે ચેન્જ કરવાની જરૂર છે. બિલકુલ, હવે મારે રુઝાન બેનની વિશેનો જવાબ આપવો છે. એક તો બહેને એવું કીધું કે 19 સીટો આપી એમ વધારે કહે છે ભાવનાબેન. મારું એ કહેવાનું નહોતું, મારું એ કહેવાનું હતું કે તુલનાત્મક રીતે અન્ય પાર્ટીઓના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી વધારે ટિકિટ આપે છે અને વધારે જીતીને આવે પણ છે. બીજું વાત કે બેન, દર્શનાબેને એવું કહ્યું કે કેટેગરી વાઇઝ ટિકિટો આપવી જોઈએ, જેમ કે ડોક્ટર, એન્જિનિયર, આ તે બરાબર છે, એમની વાત સાચી છે, આપવી જોઈએ. પણ પાર્ટીની અંદર ક્યારેક એવું પણ હોય છે કે પાર્ટી સાથે સંકળાયેલ વ્યક્તિ હોય
તો એને ટિકિટ માટેની વધારે ચાન્સીસ રહેતા હોય છે. અને એ છતાં પણ ભારતીય જનતા પાર્ટી તો જેમ દર્શનાબેને કહ્યું એ પ્રકારના કોઈ સારા વ્યક્તિ હોય સમાજની અંદર એને શોધીને પણ અમે ટિકિટ આપીએ છીએ. ત્રીજી વાત, મારે રુઝાનબેનને કહેવાનું છે કે પ્લીઝ જનરલાઇઝ ના કરો દરેક વાતને કે પોલિટિકલ પાર્ટીની અંદર શોષણ થાય છે. એ વાત એવું ના કરશો બેન. હું 30 વર્ષથી રાજનીતિમાં છું અને વિથ પ્રાઉડ હું કહી રહી છું કે ભારતીય જનતા પાર્ટીની અંદર એક પણ બહેનનું શોષણ થયું નથી. મારા જિંદગીનો 30 વર્ષથી છું એટલે હું યંગ હતી ત્યારથી પાર્ટીમાં છું. એક પણ એક્સપિરિયન્સ હું ઈશ્વર માથે રાખીને કહું છું કે મને એવો નથી થયો કે જેમાં મારું એક્સપ્લોઇટેશન થયું. મારી કાર્યકર્તા બહેનોને અને અમારે ત્યાં તો એવું કહેવાય છે કે સારા ઘરની મહિલાઓ ભારતીય જનતા પાર્ટીમાં એને આવવા દે છે. એટલે આ એક હું કોઈને બદનામ કરવાની વાત નથી કરતી બીજી પાર્ટીને, પરંતુ હું મારી પાર્ટીની વાત કરું છું કે મારી પાર્ટીની અંદર આવતી પ્રત્યેક મહિલાઓ એ ગૌરવપૂર્વક રહેતી હોય છે, એનું કોઈ એક્સપ્લોઇટેશન નથી. અને એટલા માટે તમે જનરલાઇઝ કરીને આવી વાતો ના કરતા કે જેથી કરીને રાજનીતિમાં બહેનો આવતા ડરે. પ્લીઝ એવી વાતો ના કરશો. ભાવનાબેન, આજ સંબંધે હું તમને કહેવા માંગુ છું, બહેનોને હજુ અવેરનેસ નથી પોલિટિક્સમાં. પહેલાથી જ મેન્ટાલિટી એવી છે કે ગંદુ રાજકારણ કોણ પડે કોણ પડે, એટલે આગળ આવતી નથી બહેનો, અને ફેમિલી પણ એમને સપોર્ટ નથી કરતી. ખરેખર બહેનો આગળ આવવા માંગે જ છે, પણ આ એક મેન્ટાલિટી છે ને, હેલ્ધી પોલિટિક્સ થતું નથી આપણા ગુજરાતમાં, એટલા માટે આ તકલીફ થાય છે. હું તો એવું જ ઈચ્છું છું કે અવેરનેસ કેમ્પેન્સ હોવા જોઈએ. પહેલા તો બહેનોને ઘરની બહાર કાઢીને કહેવું જોઈએ કે ના, પોલિટિક્સમાં તમે આવો, તમારો રેઝ કરો વોઇસ, તો તમે આગળ પહોંચી શકશો તમારે પોલિસી મેકર સુધી. જી ભાવનાબેન, સવાલ એ પણ થાય છે મને કે આ જે રેશિયો છે કેવી રીતે વધારી શકાશે? બિલકુલ તમારી સાચી વાત છે કે રેશિયા માટે દરેકને ચિંતા થાય એવો વિષય છે. કારણ કે દેશને આગળ ધપાવવામાં બંને વ્યક્તિનું વધારે મહત્વનું છે. આમાં કેવું છે, એટલું મહત્વનું છે ને, સ્ત્રી વર્ગ પણ એટલું મહત્વનું. બિલકુલ બિલકુલ, કારણ કે 50-50% વસ્તીના પુરુષ અને સ્ત્રી છે. આપણે જાણીએ છીએ મતદારો પણ એ જ રીતના છે. પણ હું આપને અત્યારનો રાજકીય સિનેરિયો હું આપને કહું તો એક પોલિટિકલ પાર્ટી એવી છે કે કોઈ અમુક જ બહેનોને ઊંચા પદ આપી અને એવું માની લીધું છે કે અમે મહિલા સશક્તિકરણ કર્યું છે. બીજી પાર્ટીની અંદર આપણે જોઈએ તો હજી બહેનોની જેટલી અંદર પગપેસારો નિર્ણાયક, જ્યાં આગળ નિર્ણાયક ભૂમિકા હોય ત્યાં આગળ હજી બહેનોનો એટલો જેટલો જોઈએ એટલો પ્રવેશ થયો નથી. આ વાત બિલકુલ સાચી છે. અને ક્યારેક એવું બનતું હોય છે કે બહેનોના પ્રવેશ માટે પણ ક્યારેક બહેનો જેટલો પુરુષો સમય આપી શકે છે એટલો બહેનો સમય નથી આપી શકતી. ઘણી બહેનો આપી પણ શકતી હોય છે, પણ ઘણા બધા ફેક્ટર્સ જોવામાં આવે છે. જ્યારે મહિલાઓ રાજનીતિમાં આવતી હોય છે ત્યારે બહુ ફેક્ટર્સ જોવાય છે. બીજું એક વાત કે આપણે સમાજની અંદર મહિલાઓનું એવું હોય છે કે ભલે એ રાજનીતિમાં હોય પણ ફેમિલી તો એની પાસે અપેક્ષા રાખતી જ હોય છે. આ પણ એક મુદ્દો છે દર્શનાબેન. આજે હું અહીંયા આગળ બેઠી છું તો મારે ચોક્કસ મારા ઘરની ચિંતા, મારા બાળકોની ચિંતા મારે કરવી જ પડે છે. એક પુરુષ રાજનીતિમાં જાય છે તો એને એ ચિંતા નથી હોતી, એ ગમે ત્યારે ઘરે આવે છે અને બહાર જાય છે, હોશિયાર થઈ ગઈ છે, તો બિલકુલ ઘરનું કામ કરીને ભી આગળ. હા, એટલે મારું એ બતાવે દર્શનાબેન, મારું એ જ કેવું છે કે હવે મહિલાઓ ટાઈમ મેનેજમેન્ટ શીખી ગઈ છે. અને અમે લોકો કદાચ બેન રુઝાનબેનને નહીં ખબર હોય પણ અમે અમારા મહિલાઓને કઈ રીતે ટ્રેન કરવા એના પ્રશિક્ષણ શિબિરો લઈએ છીએ કે ભાઈ જેને કારણે આપનું ફેમિલી પણ સચવાય, રાજનીતિ પણ સચવાય અને આપણે પણ સારી રીતે ગૌરવપૂર્ણ રીતે જીવી શકીએ એ પ્રકારની રાજનીતિ કરવા માટે અમે બહેનોને પ્રશિક્ષણ આપીએ છીએ. અને પ્રશિક્ષણના કારણે આજે તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીનો મહિલા મોરચો, આમ તો કાર્યકર્તા તો એક લગભગ 1.25 કરોડ જેટલા છે ગુજરાતની અંદર, એમાં 50% મહિલા કાર્યકર્તાઓ છે. એટલે એ એના આભારી છે કે પાર્ટીની શાખ, પાર્ટીની આબરૂ અને પાર્ટીને એક કેળવવાની એક પ્રશિક્ષણ આપવાની પદ્ધતિ છે, એને કારણે બહેનો ધીમે ધીમે બહાર આવી રહી છે. બેને બહુ સરસ, બધી મહિલાઓ માટે તમારી પાર્ટી સેક શું કરે છે, બહુ સરસ વાતો કરી, મને બહુ ગમ્યું. બી આઈ એમ વેરી હેપી. ઘણી ચીજો મને નહોતી ખબર, તમારા થકી ખબર પડી, અને ઘણી ચીજો થોડી ઘણી તમારા માટે હશે એવી સારી, પણ ઘણી બહેનો માટે નથી. અત્યારે ઓન રેકોર્ડ આવ્યું હોય તો આપણે બધી બહેનોને બોલાવીને કહીએ, બિચારી ઓન રેકોર્ડ તો નહીં બોલશે પણ ઓફ રેકોર્ડ જરૂર બોલશે. પોઈન્ટ નંબર 2 કે તમે જે વાત કરો છો કે બધું આટલું સરસ સરસ થઈ રહ્યું છે, બહુ સરસ છે, તો બેન તમારી પાર્ટી બીજા જોડે કમ્પેર ના કરતા કે અમે બીજી પાર્ટી કરતા વધારે ટિકિટ આપી છે, તો કહી દો આજે કે તમારી પાર્ટી કમસે કમ 50% જયારે 50%
50% બેન ને વુમેન છે, 125 કરોડ કાર્ય કરતા છે, જેમાં 50% તમારી લેટ્સ 50 લાખ બેનો છે, તો એટલીસ્ટ 50 સીટો તે લોકોને મળી જાય. એવું નથી કે 182 એ લોકોને આપો, પણ એટલીસ્ટ 50 ટિકિટો તો તમે લોકો ના લાવો. કારણ કે તમે અત્યારે સારી સારી વાત કરો છો, ને અગર એ લોકો પાસે આટલી મજૂરી કરાવો છો, આટલું બધું સરસ કહો છો, ટ્રેનિંગ આપ્યું ને આમ થયું તેમ આવ્યું, તો જયારે મજૂરી ખાલી કરો, સમયનો અભાવ છે ટૂંકાણમાં. નહીં નહીં, હવે મને કહેવા દો, ભાવનાબેન સમયનો અભાવ છે એટલે ટૂંકાણમાં આપણે વાત કરીશું. એકદમ ટૂંકમાં મજૂરી શબ્દનો ઉપયોગ ના કરશો. આ જે પ્લેટફોર્મ છે, આ પ્લેટફોર્મ પર મહિલાઓને અમે લાવ્યા છીએ અને અમે એ બહેનોને આગળ, અને મજૂરી તમે ના કહેશો, બહેનો આ ધ્યાન એટલા માટે દોરવા માંગુ છું કે અમદાવાદ છે ને ગુજરાતનું ટોપ જે લિસ્ટ આવે છે, અને ઘણા બધા છાપાઓ એ વાંચ્યું ગેંગરેપમાં પણ આગળ છે, એટલે બહેનોનો અવાજ રેસ નથી થતો, ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે એ સોલ્વ નથી થતા, એમને એમ કોકડું વાળીને મૂકી દેતા છે, કમિટી બેઠી છે ને આ બેઠી છે, પણ એનું રિઝલ્ટ કશું આવતું નથી. એટલે હું એવું ઈચ્છું છું કે બેન પોતાનો જ પ્રશ્ન રેસ કરીને આગળ, એટલે મહિલાઓ પરના જે અત્યાચાર થાય છે એ બોલી શકે છે, એટલે મહિલાઓ પરના થતા અત્યાચારને હું કહેવા માંગુ છું, મહિલાઓ પરના થતા અત્યાચારને જો મહિલાઓ પોતે જ આગળ આવશે અને બુલંદ અવાજ કરશે, તો પોલિટિકલ પાર્ટી શું એ દુનિયાના કોઈ પણ ખૂણામાં અને દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું સ્થાન અંકિત કરી શકે છે. જે પ્રકારે ભાજપે કીધું કે અન્ય કોઈ પાર્ટી કરતા તેઓ આ વખતે વધુ મહિલા ઉમેદવારને ટિકિટ આપવાનું વિચારણા કરી રહી છે, પરંતુ જે પ્રકારે આંકડા આપણે જોઈ રહ્યા છે તેમાં 1960માં 12 ઉમેદવાર વિધાનસભામાં ધારાસભ્યો હતા અને 2012માં તે સંખ્યા જુઓ જે સંખ્યા વધારો થયો છે, ફક્ત 16 ની સંખ્યા છે મહિલા ઉમેદવાર મહિલા ધારાસભ્યોની. હવે જો રસપ્રદ બની જશે કે 2017માં જે મહિલા સશક્તિકરણની વાત કરે છે ભાજપા સરકાર, કે જે 33% આરક્ષણની વાત કરે છે વિધાનસભા અને લોકસભામાં, કોંગ્રેસના ઉપાધ્યક્ષ હાલ જે પ્રકારે રેલી સંબોધી રહ્યા છે અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની વાત કરે છે કે અમે મહિલાઓને ટિકિટ આપીશું, જો ખૂબ જ રસપ્રદ બની જશે કે જે નારીને આપણે અન્નપૂર્ણા કહીએ છીએ, જે નારીને આપણે દેવતાની સમાન આપણે પૂજા અને સન્માન આપવું જોઈએ, શું એ નારીનો રેશિયો વિધાનસભા ઇલેક્શન 2017માં આગળ વધશે ખરા? 16નો આ જે આંક છે કે જે 2012માં પણ 16 ઉપર હતો અને 2017માં પણ 16 ઉપર ટક્યો હતો, 2017ના ઇલેક્શનમાં શું થાય છે તે જોવું રહેશે. કારણ કે 2007 અને 12 પછી 2017ની ઇલેક્શન અને આ ઇલેક્શનમાં 16નો રેશિયો વધીને આગળ વધે તેવી આશા અપેક્ષા રાખી રહ્યા છે. રુઝાન, દર્શનાબેન અને ભાવનાબેન દવે, આ પુત્રને અતિથિનો હું આભાર માનું છું, સ્ટુડિયોમાં આવ્યા અને ચર્ચામાં જોડાયા બદલ. તો દર્શક મિત્રો, મત સંગ્રામમાં માનુનીયો એટલે કે મત સંગ્રામમાં જ્યારે ઇલેક્શન લડાવવા જઈ રહ્યું છે ગુજરાતમાં વિધાનસભાનું, તેવા સંજોગોમાં ભાજપ અને કોંગ્રેસ કેટલા ટકામાં મહિલાઓને ટિકિટ આપે છે એ ખૂબ જ રસપ્રદ થઈ જશે. આ વિધાનસભા ઇલેક્શનમાં ડિસેમ્બરમાં જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે ત્યારે આ આંક પણ આપણી સામે આવી જશે, ત્યારે તુલના કરીશું કે 2012નો સિનેરિયો શું હતો અને 2017માં તેમાં નોંધપાત્ર વધારો થયો છે કે પછી એ રિઝલ્ટ એઝ ઇટ ઇઝ રહેવા પામ્યું છે. ઝીરો ઓવરમાં હાલ બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર.